કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન. ધોરણ 4 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 24. અગાઉ આપણે 23 પાઠ સુધી ભણી ગયા ને, હવે આજે આપણે જોઈશું પાઠ 24. શું નામ છે પાઠનું? સંખ્યા સાથે ગમ્મત. સંખ્યાઓ આપેલી છે એને આપણે ગમ્મત સાથે એના ઉકેલ શોધવાના છે, ચિહ્નો મૂકવાના છે, તેના જવાબ શોધવાના છે, એને આપણે ગમ્મત રીતે ભણવાનું છે. આ પાઠમાં આપણે ગમ્મત રીતે સવાલના જવાબ આપવાના છે. સંખ્યા સાથે ગમ્મત. નીચે આપેલા બોક્સમાંથી સાચી સંખ્યા કે ચિહ્ન લખો. સંખ્યા પણ લખવાની હશે અમુક જગ્યાએ, એના ચિહ્ન, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી અને સળવાના ચિહ્ન પણ કરવાના હશે. આ એક ગણિત જેવું છે. ગણિતમાં આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર શીખી ગયા છે. તે રીતે આ જો તમને ગુણાકાર, ભાગાકાર બધું આવડતા હશે તો તમે આ પાઠના દરેક ઉકેલ સોલ્વ એટલે કે ઉકેલ મેળવી શકશો દરેક પ્રશ્નના. તો ચલો પહેલો પ્રશ્ન જોઈએ. 89 ખાલી જગ્યા 28 બરાબર 117. 89 છે એમાં 28ને શું કરીશું? તો જવાબ 117 આવશે. આપણે દરેક વખત જોઈ લે, ગુણાકાર કરવું, સરવાળો કરવું, બાદબાકી કરવું કે ભાગાકાર કરવું, તો 117 જવાબ આવે. આ બંનેના વચ્ચે કયું ચિહ્ન મૂકવું તો આવે? તો આ બંનેનો સરવાળો કરીશું તો 117 જવાબ આવશે. તો અહીં આપણે સરવાળાનું નિશાન કરીશું, સરવાળો કરીશું તો 117 જવાબ આવશે. ચલો બીજું જોઈએ. 26 ખાલી જગ્યા 117. હવે 26માં કેટલા ઉમેરીએ તો 117 જવાબ આવશે? આપણે એ રીતે ન ફાવે તો 26માં કેટલા ઉમેરીને 117 જવાબ આવે એવી ન ફાવે તો શું કરીશું? 117માંથી 26ને બાદ કરીશું. અહીં સરવાળો હશે તો બાદબાકી કરજો. સરવાળાના નિશાનમાં બાદબાકી કરવાની, બાદબાકીના નિશાનમાં સરવાળા કરવા તો ઉકેલ મળી શકે. ગુણાકારમાં ભાગાકારનું વાપરવાનું અને ભાગાકારમાં ગુણાકાર, એ રીતે તમે કરશો તો ગાણિતિક જવાબ મળી જશે. તો 26માં ઉમેરવાના કેટલા તો 117 જવાબ આવે એ ગોતવાનું છે ને. તો આપણે 117માંથી 26ને બાદ કરીશું તો 91 આવશે. તો 26 વત્તા 91 કરીશું એટલે 117 જવાબ આવશે. આગળ જોઈએ. ખાલી જગ્યા ગુણ્યા 22 બરાબર 528. હવે કેટલા બધા ગુણાકાર કરીએ ત્યારે 22ને 528 સાથે જવાબ આવે તો ના આવડે તો શું કરવાનું? 528/22 કરીશું. 528/22 કરીશું તો જવાબ આવશે 24. તો 24×22 ભાગાકાર કરીશું 528/22 સાથે તો જે આવશે જવાબ એ અહીં લખવાનો. તો 24×22 બરાબર 528. આગળ જોઈએ. ખાલી જગ્યા -46 બરાબર 54. અહીં શેનું નિશાન છે? બાદબાકીનું. અહીં શેનું નિશાન છે? બાદબાકીનું. તો બાદબાકીમાં શું કરીશું? સરવાળો. બાદબાકીમાં સરવાળો. તો પછી 46/54 કરીશું તો મારે 100 જવાબ આવ્યો. 46/54 કરીશું તો 100 જવાબ આવ્યો. તો અહીં 100 લખીશું, પછી જોવાનું 100/46 કરીશે ત્યારે 54 જવાબ આવશે. આ બંનેનો સરવાળો કરીશું એ અહીં લખીએ એટલે જવાબ સાચો પડે. હવે આગળ જોઈએ. 181 છે ખાલી જગ્યા 80 બરાબર 101. 81માંથી 80ને શું કરીએ? આ મોટી સંખ્યા છે અને આ નાની સંખ્યા છે. આ મોટી સંખ્યા છે તો અને આ નાની સંખ્યા છે તો નાની સંખ્યા પાછળ જવાબમાં આવતી હોય તો હંમેશા શું હોય? બાદબાકી હોય છે. ખાસ મોટી સંખ્યા છે અને આ નાની સંખ્યા છે તો શું કહીશું? 181ને 80માંથી 80 બાદ કરીએ ત્યારે 101 જવાબ આવે. 181/80 બરાબર 101. આગળ જોઈએ. 301 ખાલી જગ્યા 20 બરાબર 281. તમને ન ફાવે એ રીતે તો સરવાળા, બાદબાકી, ગુણાકાર બધાના ચિહ્નો મૂકીને દાખલો કરવાનો અને જે ચિહ્નવાળો દાખલો સાચો હોય એ ચિહ્ન કરવાનું. તો 301માંથી 20ને બાદ કરીએ ત્યારે 281 જવાબ આવે. તો અહીં બાદબાકીનું ચિહ્ન આવશે. આગળ જોઈએ. આગળનો તો સહેલો દાખલો છે. 89/45. 89/45 આંગળીઓની ઉપયોગ કરી
અને આપણે દાખલાની ગણતરી કરવાની. તો કેટલા આવે? 89માંથી 45ની વાત કરીએ તો 44 જવાબ આવશે. તો 44 જવાબ આવશે. આગળ જોઈએ 444. 444 ખાલી જગ્યા 4, 444 ખાલી જગ્યા 4 બરાબર 111. અહીં ગુણાકાર કરીએ તો જવાબ વધી જાય, સરવાળો કરીએ તો એ તો આપણને ખબર પડી, બાદબાકીમાં ખબર. પછી એક ભાગાકાર કર્યું ત્યારે 111 જવાબ આવ્યો. તો મેં અહીં ચિહ્ન ભાગાકાર મૂક્યું. તમે જ્યારે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર મૂકી અને પછી કરવાનો દાખલો જે સાચો પડે જે ચિહ્નમાં એ ચિહ્ન કર્યું. તો અહીં મેં ભાગાકારનું ચિહ્ન કર્યું. 9માં 59 વત્તા ખાલી જગ્યા બરાબર 100. 59 શેનું નિશાન છે? સરવાળાનું. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું, જે જવાબ આવે અહીં આપણે લખીશું. તો 100 બાદ 59, 100માંથી 59ની બાદ કરીશું તો જવાબ આવ્યો 41. તો મેં અહીં લખ્યા 41. તો 59 વત્તા 41 બરાબર 100. આગળ જોઈએ 24 ખાલી જગ્યા 5 બરાબર 120. 24 ખાલી જગ્યા 5 બરાબર 120. 24 અને 5નું શું કરીએ તો જવાબ 120 આવે. ગુણાકાર કરીશું. 24 ગુણ્યા 5 બરાબર 120. સરવાળાનું નિશાન, બાદબાકીનું નિશાન, ભાગાક તમે નિશાન સાથે ઉપયોગ કરી અને કરવાનું જે જવાબ આવે તે નિશાન એટલે કે ચિહ્ન કરવાનું. આગળ જોઈએ 299 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 299. એનો એ જ જવાબ આપવો જોઈએ. એટલે આપણે 299 કેટલા વડે ગુણ્યા તો એનો એ જ જવાબ આવે 1 વડે. 299 ગુણ્યા 1. આગળ જોઈએ ખાલી જગ્યા 12 55 બરાબર 35. શેનું નિશાન છે? બાદ બાકી. તો આપણે આ બંનેનો સરવાળો કરી દઈએ. 55 વત્તા 35 કરીશું તો શું આવ્યું? 90 જવાબ. અહીં લખીશું 90. 90માંથી 55ને બાદ કરીએ ત્યારે કેટલા જવાબ આવે? 35. 90માંથી 55ને બાદ કરીએ તો 35 જવાબ આવે કે નહીં? હવે આગળ જોઈએ 55 ખાલી જગ્યા 2 બરાબર 110. 55 અને 2નું શું કરીએ તો 110 જવાબ આવે. તો ગુણાકાર. 55 ગુણ્યા 2 કરીએ તો 110 જવાબ આવે. તે રીતે જોઈએ 95 ખાલી જગ્યા 2. 95 ખાલી જગ્યા 2 બરાબર 190. તો 95ને સરવાળો કરી જોયું તોય ના આવ્યો, બાદબાકી કરી તોય ન આવ્યો, ભાગાકાર તો થયો નહીં, પછી ગુણાકાર કરે તો 190 જવાબ આવે. તો અહીં ખાલી જગ્યામાં ગુણાકારનું ચિહ્ન કર્યું. 40 ખાલી જગ્યા બરાબર 0. 40ને કેટલા વડે ગુણ્યા તો માત્ર 0 જવાબ આવે? 0. એ તો તમે ગુણાકાર દરમિયાન ભણી ગયા હશો ગણિતમાં કે 0ને ગમે તે સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો એનો જવાબ 0 જ આવે. 0ને લાખ સાથે ગુણો કે 1000 સાથે ગુણો તો એનો 0 જ જવાબ આવે. તો 40 ગુણ્યા 0 બરાબર 0. હવે આગળ જોઈએ 16 નંબર. 361. શું છે? 361 ખાલી જગ્યા 19. 361માં 19 જવાબ આવે છે. તો 361ને કેટલા વાગે ભાગીએ તો 19 જવાબ? આપણે અહીં ભાગાકાર કરીશું તો પણ આપણને ખબર પડી જશે. તો અહીં આ પાઠ પૂરો થાય છે મિત્રો. તો આપણે અહીં સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વગેરે ચિહ્નનો ઉપયોગ કરી આપણે આ જો પાઠ પૂરો કર્યો. પરીક્ષા દરમિયાન આ રીતે પૂછાય છે તો તમે ખાસ ધ્યાન રાખજો. આ પાઠ દરમિયાનનો આપણે આ વધ મેળવી લઈએ. પાઠ 24 લખવાનો સામાન્ય જ્ઞાનના ચોપડામાં સંખ્યા સાથે ગમત. પાઠનું હેડિંગ મારીશું સંખ્યા સાથે ગમત. પ્રશ્નોનું મથાણું મારી 1 થી 16 સુધીના દરેક ચોરસ બોક્સ લખીશું, ખાલી જગ્યા કરીશું. આ ચોરસ નહીં કરવાનું, ખાલી જગ્યા કરશો તો પણ ચાલશે. 1 થી 16 સુધી લખીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો.